મારું નામ સોનલબેન રાજેશભાઈ બગડા છે. હું રાજકોટ જિલ્લા પંચાયતની દળવી સીટ ઉપરથી કોંગ્રેસના મેન્ડેટ ઉપરથી ચૂંટણી લડી રહી છું. હું દલિત સમાજની દીકરી છું અને અનુસૂચિત સ્ત્રી અનામત બેઠક ઉપરથી લડી રહી છું. આજે તારીખ 14/2/2021ના રોજ વહેલી સવારે 2:15 વાગ્યે ભાજપના 3 વ્યક્તિઓ મારા ઘરે આવી અને મને ₹10 લાખની ઓફર આપી હતી. ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરે છે અને જો ફોર્મ પરત ન ખેંચ્યું તો મિનિસ્ટરના નામે ધમકીઓ આપે છે, જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. ત્યારબાદ તે અમે દસ વ્યક્તિઓ જામકરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયેલા હતા. વહેલી સવારે 4 વાગ્યે જઈ ફરિયાદ નોંધાવી હતી. ત્રણેય વ્યક્તિઓ વિરુદ્ધ FRI નોંધાવવા જણાવ્યું, પરંતુ અત્યારે રાત્રિના 10 વાગ્યા હોવા છતાં FRI નોંધી નથી અને આ લુખા તત્વો મારા તાલુકા પંચાયતના ઉમેદવારોને દિવસ દરમિયાન ધાકધમકી આપે છે અને મારા એક ઉમેદવારને અપહરણ કરી ગયા છે અને આ વિસ્તારના મિનિસ્ટરના નામ પોલીસ તંત્ર ભારતીય જનતા પક્ષનું કામ કરે છે. હું એક દલિતની દીકરી તરીકે પૂછવા માંગુ છું કે દલિતોને ચૂંટણી લડવાનો હક નથી? આ સરકારમાં દલિતોના હક છીનવા માંગે છે અને અમો તારીખ 16/2/2021ના રોજ કલેક્ટર કચેરી ખાતે અનશન કરવા ઈચ્છીએ છીએ.